ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એને સતત એક ઈચ્છા હોય છે કે લોક સાહિત્યના વધુ ને વધુ આયોજનો થકાને અને શહેરના લોકોને પણ અહીંના લોકોને પણ લોક સાહિત્યનો આસ્વાદ મળે એને પરિણામે રસ અને રૂચિ જળવાય. વ્યક્તિની ભીતરનો કોઈ અવાજ હોય, માણસે સમૃદ્ધતા કોઈ પ્રાગટ્ય હોય તો એ આપણે જાણીએ છીએ કે લોક સાહિત્યમાં થાય છે. એ લોક સાહિત્ય સીધું હૃદયને સ્પર્શ કરતું હોય છે અને એને પરિણામે અમે અહીંયા ખૂબ એટલા કાર્યક્રમોનું આયોજન કર્યું. એમાં શરૂઆત વસંતભાઈ પાસેથી કવિ દુલાકાર વિશે વાતો સાંભળી. અંબાલાલભાઈએ ચાળી સાહિત્યની વાત કરી, બળવંત જાડીએ ચાળી સાહિત્યની વાત કરી. અમારા પરમ સ્નેહી શ્રી જીરાવસિંહ જાદવે લોક સાહિત્યના ભાતીગળ રંગો એની વાત ઉછાળી આપી. અને થોડા સમય પહેલા જાણો છો કે ઉપેન્દ્રભાઈ આવ્યા હતા, ઉપેન્દ્રભાઈએ પણ લોકકથાની કથન શૈલી વિશે વાત કરી. એક આયોજન મેઘાણી કેન્દ્ર સાથે એવું છે કે દર બે કે ત્રણ મહિને એકાદ લોક સાહિત્યનો કાર્યક્રમ એ લોકોના સહયોગથી પણ અમે અહીં યોજતા રહીએ. આજે આપણી વચ્ચે વસંતભાઈ આવ્યા છે, આમ તો વિશ્વકોશના એક પરમ સ્નેહી છે અને એ હંમેશા અમારા આ બધા જ કાર્યોમાં ખૂબ મદદરૂપ થતા હોય છે. એમણે જયારે દુલાકાર વિશે વાત કરી ત્યારે જ અમે એમને થોડા વચનબદ્ધ કરી દીધેલા કે તમારે કવિ દાદ વિશે પણ વાત કરવાની છે. અને દાદ વિશે એમને અમને હવે દાદ આપી છે, એમને એક આનંદ છે. આપણે જાણીએ છીએ આઈએએસ ઓફિસર નિવૃત્તિ પછી એ પહેલા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી, પછી ગુજરાત ઇન્ફોર્મેશન ના કમિશનર, અત્યારે બહુ જ મોટા સ્થાન પર એ અથવા કહું તો કપડા સ્થાન ઉપર આટી આવ્યા એ પોતે એક બહુ સુંદર કામગીરી કમિશનર તરીકે બજાવી રહ્યા છે. લોક સાહિત્ય, સુગમ સંગીત અને કાવ્ય એ ત્રણ એમની પ્રિય પ્રવૃત્તિ અને વ્યાખ્યાનના પ્રિય વિષયો. ફૂલછા, કચ્છ મિત્ર અને અખંડમાં એમના લેખો પણ પ્રકાશિત થતા રહે છે. એમના પિતાશ્રીને એમને પૂછ્યું તમને આ બધું રસ ક્યાંથી જાગ્યો, તેમણે કહ્યું મારા પિતાશ્રી શક્તિદાન વેડમી હતા, એ પોતે અશ્વ રાખતા અને ઘણી અશ્વશાસ્ત્રના નિષ્ણાત હતા, એ બંદૂક પણ રાખતા અને એ બંદૂક એમણે એક વખત દુલા તારને પણ ભેટ આપેલી. વસંતભાઈને આપી કે નહીં પૂછવાનું રહી ગયું મારે. પહેલા આ સંસ્થાના સ્વજન વસંતભાઈને વિનંતી કરો કે કવિ દાદ ના કાવ્યત્વ વિશે આપણી સાથે વાત કરે. શ્રી વસંતભાઈ મોકલું છું પણ ટેક્સ્ટ પૂરી નથી.
ના કોઈ કવિ હશે? મકરંદભાઈ એ આ બધી બાબતોના હડકા ફરતા વિશ્વકોશ કહેવાય. એટલે અમે લખી મોકલી બે ત્રણ લીટી ટોચોમાં ડાકોનું લઈ ભાઈ ગડવૈયા મારે ઠાકોરજી લખાવું દળ ભીંગાણે જેના માતા મસાણે એના પાળીઓ થઈને પૂજાવું ગડવૈયા મારે ઠાકોરજી લખાવું. મકરનભાઈએ સરસ જવાબ આપ્યો સ્વામી દાદા કે આ કોઈ મધ્યયુગના સંત નથી, પ્રભાવે અને સ્વભાવે મળ્યા એમને મળીએ તો કોઈ ભાર ના લાગે મળવા દેવા માણસ. દાદુભાઈ એમનો જન્મ 1940 માં બરાબર ગીરમાં વેરાવળ તાલુકા ઈશ્વરીય ગામમાં થયો. જુનાગઢ જિલ્લો ગણાતો આજે સોમનાથ જિલ્લો ગણાય છે. ચાર ચોપડે ભણેલા કવિએ એમના 7 દાયકાના જીવનમાં 8 પુસ્તકો લખી સમાજના બધા વખણાય. જે શરૂઆતમાં મેં આપને વાત કરી હતી એને બીજા અનેક કાવ્યો એ લોકોએ બતાવ્યા. 15 થી વધારે ગુજરાતી ચલચિત્રોમાં ગીતો ગવાયા. એમાંથી કાળજા કેરો કટકો એને શ્રેષ્ઠ પાર્શ્વ ગીતનો જયદેવનો એવોર્ડ મળ્યો. 1998માં ગુજરાત સરકારે એમને લોકકલા પુરસ્કાર આપીને સન્માન્યો. તે પહેલા 1993માં ગુજરાત અને મુંબઈના લોકોએ સાથે મળીને માતુશ્રી બિરલા માતૃગૃહમાં જાહેર અભિવાદન કર્યું. એવા પછી મોરારી બાબુ પ્રમુખ સ્થાને મોરારી બાબુએ કહ્યું કે સમાજને આ સાર પાડનાર આ કવિને સમાજે દાદ આપવી પડ્યો છે. કાવ્યોમાં અનેક રંગ છે. સમયના ધ્યાનમાં લઈને 3-4 બાબતો વિશે હું વાત કરીશ, પણ તે પહેલા સ્વામીદાદાને જે ગયું હતું એના 1-2 પંક્તિઓ વધારે સાંભળીએ. ટોચોમાં ડાંગનો લઈ ભાઈ ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું જળ ધીંગાણે જેના માતા મસાને એનો પાળીઓ થઈ પૂજાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું. કોઈ મંદિરની પ્રતિષ્ઠા થાય તો શું થાય? ઓમ થાય, હવન થાય, બધી શાસ્ત્રોક્ત વિધિ થાય. અહીંયા ના પાડે ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, પણ જે બેટડે બાપના મોઢા ન ભર્યા એવા કુમળા હાથે ખોડાવું ગળવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. યમુનાજીના કે ગોમતીજીના મારે નીર ગંગાથી નથી નાવું. આ નીર ભેગા કરીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જે વિધિ કરવામાં આવે છે એમાં મને રસ નથી. નીર ગંગા કે નીર યમુના કે ગોમતીજીના મારે નીર ગંગામાં નથી નાવું, પણ નમતી સાંજે કોઈ નમણી વિજોવણ કોઈ નમણી બીજો મને આ પાળીઓ શોધતી શોધતી આવે અને શોધી કાઢે કે અમારા પતિનો પાળીઓ છે. નમતી સાંજે કોઈ નમણી બીજો ગણના ટીપા આંસુડેથી નાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું.
ટૂંક
ઉંદર થી લડતી ગાય ઉગરતી હરતી ફરતી મદ જરતી કિલકાર કરતી જરા ડરતી હરતી ફરતી મદ જરતી જો ગંધ જટા Okay.
ઉભો જાણે પાગળી બાંધી, ઉભો જાણે પાગળી બાંધી, નીરનો સુગો કોઈ બંકો સરદા, પડી ખમાય ઉભો ગિરના હાથમણી દર્શના છેડે, કાદુ જાગતો ઉભો હિંદનો ચોકીદાર, પડી ખમાય ઉભો ગિરના. કવિને વધારે વધારે આ આખો પર્યાવરણ સાથેનો એવો નાતો છે કે આવી અલગ અલગ બાબતોને લઈને એનું સમૃદ્ધ કાવ્ય તત્વ આપણા સુધી પહોંચે છે અને એટલા માટે વધારે જીવંત લાગે છે કારણ કે એનો ગૌરવ એનો અનુસંધાન જીવન સાથે બાબતો સાથે છે. સાંજ સવિતા અને સમીરના સામીપ્ય જે વૃક્ષ ઉભું હોય એનું વૃક્ષત્વ જોવા જેવું હોય છે, એનું વૃક્ષત્વ એવું જોવા જેવું હોય છે અને એના ઉપર પંખીઓ જે બેસે છે ત્યારે એની શોભા પણ વધી જાય છે. ઊંઘી ને એમનો સંબંધ વિશે બહુ લખ્યું પણ એક સુંદર ભજન લખ્યું છે, ઉડી જાઓ પંખી પાકો વાળા કરીને સુંદર છે. આ વૃક્ષ આપણા માટે શહેરમાં ઘણી વખત 5000 આ ડેવલપમેન્ટ માટે ઓછા કરવા પડ્યા, નીકાળવા પડ્યા, એક સહજ સમાચાર તરીકે આવે છે. પણ ગાંધી શ્રેણીએ બે પંક્તિઓ લખી છે કે યું તો આંધી મેં એક સજર લયા, આમ તો આમ ગણો તો લોકો માટે નાની વાત છે કે જોરદાર પવન આવ્યો એક વૃક્ષ ગયું. યું તો આંધી મેં એક સજર લયા લેકિન ન જાને કિતને પરિલોક કા ઘર ગયા. ધીમા પવન ઝકોળે બેઠા બેઠા ડાળ પડે બે પંખી ડાળ ત્યારે સિદ્ધાંતો ની ઘરમાં ઘર ચર્ચા નથી કરતા, આપણા પ્રાઇમ ટાઈમ માં જાય છે. બે પુષ્પો મળે ત્યારે સિદ્ધાંતો ની ઘરમાં ઘર ચર્ચા નથી કરતા, ફક્ત સુવાસોની આપણે કરે છે. એટલે અહીંયા આવા બે પંખી બેઠા બેઠા ડાળ પડે બે પંખીડા રસિક બોળે, જાતા જાતા એક નજર મીઠી સૂરજ ની કાઢી. સૂર્યાસ્ત થવાનો ટાઈમ એટલે સૂર્ય આ મીઠું દ્રશ્ય જોઈને નજર કરે છે. જાતા જાતા એક નજર મીઠી સૂરજ ની કાઢી, ત્યાં તો એનું પાન થયું જળમાં અને જળ ને ગાલે પડ્યા. બનેલો છે આ બધા તત્વો સાથે આપણા એક અનિવાર્ય સંબંધો છે, નવીનાળ ના સંબંધો છે. માટી અને જળ, માટી સાથે પણ આપણે એવા સંબંધો, સંબંધની માટી સાથે આપણો લગાવ, નદી રેતમાં રમતું નગર નગર નામ કેવો લગાવની વાત. આ માટી એનાથી દૂર હોવાની વેદના અને સામાન્ય માણસ નથી પણ હિન્દુસ્તાન નો છેલ્લો મોગલ સમ્રાટ એને વેદના બળવો નિષ્ફળ ગયો, સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો 1857 નો અને રાજી ગયું એ તો હશે જ,
મોટી વેદના શહેર હતા એટલે વેદના એ કેવી વ્યક્ત કરી માટી સાથે કિતના તું વદ નસીબ જોસર કબર કે આ બીજું તો બધું ઠીક છે દેવીમાં ગઈ મિલકત હો ગઈ કિતના તું વદ નસીબ જોસર કબર કે લીએ દો ગજ જમીન ભી ના મળી હુએ યાર કે અમારો પ્રિય તમો છે યાર પ્રિય છે તમો છે એની જોડે એક બે પાંચ ફૂટ જગ્યા વાળી તમારી કબર ત્યાં આ માટી સાથેના સંબંધો માટી ની ફરજ હંમેશ નિભાવે છે આપણો કવિદાર કે છે તમે તો પ્રીત ના ગયેલા માટી ને એટલે તો પ્રીત ના ગયેલા અમારા વીર સરોવર ના વીર સરોવર ના એટલે એ જુદા ના પડે મૂક્યા નથી મુકાતા અમે તો પ્રીત ના ગયેલા અમારા વીર સરોવર ના સરોવર સુકાતા હંસ ઉડીને સ્થિર વિજય થઈ જાય સરોવર સુકાતા હંસ ઉડીને સ્થિર વિજય થઈ જતા છે એમને પાકો છે નજર આવે પણ વે પાકું ના આવે તો બીજું ગડા અમે તો વેડ પાકું ના વિહેલા તેની જળ સાથે જળ પાતા અમે તો પ્રીત ના ખેલા અમારા વીર સરોવર નાતા માનવ માટીના જુગ જુગ જૂના અમે તો સંબંધ નિભાવેલા અમારે તો સંબંધ પેઢી દર પેઢીના માનવીઓ સાથે માટે માનવ માટીના જુગ જુગ જૂના અમે સંબંધ નિભાવે જાતા માનવે છોડી ન હાર છોડી ના માર માનવે છોડી ના માર જેથી પરણવા બેઠો હશે અમે ત્યાં માનવે છોડી ના માર નસાણે અમે આગળ લઈ આગળ એવી કથા
ભગવંત મય તરીકે કહે છે એ કૃષ્ણ સુદામાની મય તરીકે અને એમાં કવિદાસનું અચિત હરનું ગીત એક પ્રમાણમાં ખૂબ જાણીતું પણ થયું લોકોને ખૂબ ગયું મકરનભાઈને પણ ખૂબ ગયું આ વિશે હું ઘણું લખ્યું છે પોરબંદર એક મિત રહે છે અને ચિત્ત હરનું એક મિત રહે છે મારા ભક્તો હોય ત્યાં જ હું રહું એનું અનુસંધાન આપણા લોક કવિ પોરબંદર એક ગીત રહે છે ચિત્તહરણનું એક ગીત રહે છે વિઠ્ઠલ ત્રણ હોય છે વિષમ અને સાવ છે નામ નામ ગુરાણી કે છે કે તમે એક વર્ષ તો કૃષ્ણ પાસે જઈ આવ્યા એટલી બધી ગરીબી છે કૃષ્ણ તમારી સાથ ભણ્યા છે સમજ્યા કૃષ્ણ તમારી સાથ ભણ્યા છે અને દ્વારિકાના નાદ ભણ્યા છે આપણે મફતમાં કઈ ના લેશું સમય સાટું આવી જશું આપણે બધું સમય આપણે પાછો આપીશું અને એક દિવસ સુદામા પછી નક્કી કરે છે તમે તો જાઓ અને સુદામા આવે ત્યારે કૃષ્ણની અભિવ્યક્તિ જુઓ આવ્યો મારો બાપો રહ્યો આવે સાક્ષાત ગરીબી જાણે માનવ દેહ લીધો હોય એવો એક માણસ બાર કરીને મળવાનું કે છે લીધો પછી એને તેલ અને આસુડા ખળક્યા એને આવો ના કહી શક્યા એને આવો ના કહી શક્યા અહીંયા કવિ દાદ કે છે એરપોર્ટ ઉપર ગાડી લીધો એટલે પેલા એ કહ્યું
સરદાર સાહેબ એરપોર્ટ ઉપર કેમ અત્યારે તો આખો દિન પ્રોગ્રામ છે એરપોર્ટ માં આપણે બધી જાણ કરી કે ના વિજય લક્ષ્મી પંડિત આજે પ્રથમ એલચી બનીને યુએસએ જાય છે એ મારે આવતો કહેવાય એ તો બને જ નહીં એ તો તમારે કોલોન કરી ગયા કોલિંગમાં એક પ્રથા છે કે જે પૂર્ણ આવી મળી જાય એ તો થઈ ગયું છે તો કે એ તો પ્રથા છે એ તો પ્રોટોકોલ ને ચોપડામાં લખેલી પ્રથા છે પણ આ તો અમારી એક દીકરી આ તો અમારી એક બેન એ આવા કોઈ એસાઇનમેન્ટમાં બહાર જાય છે એટલે મારે આવતું કહેવાયું આમાં પ્રોટોકોલ ના હોય આવ્યો મારો બાબરીઓ આવ્યો બાળપણનો ગોઠી આવ્યો ઓછા બોલો આદમી આવ્યો સાવ બોલો સુતરમી આવ્યો કૃષ્ણ ભગવાન પછી આદરણી કે નથી સાવ એ ખાલી આવ્યો એ તો વાલક ગોકુળ વાળી લાવ્યો ગુરુ સાનિપ નું આંગણ લાવ્યો અને પ્યારું મૂલ્ય બાળપણ લાવ્યો આ કેટલું નહીં લાવ્યો ગોકુળિયાનો કરડો લાવ્યો જાણે મારો પરગો લાવ્યો છોકરા ખુશી ખુશી કરે છે એક લીલા લે Yeah.
કાલની ચિંતા સાંજની ચિંતા નથી કરતા
પોકીડાની પ્રવૃત્તિ પેટ પૂરતો જ વ્યવહાર ઘરે જાજો ભાર ધારણ કોષીય ધાતવા પ્રયાસો કરે છે.
સૂરજ પાછળ રાત પડી ગઈ, ઘોડલા વાળો જરી ના રોકે, એની રીસ હૈયા ને હાથ ચડી ગઈ. આવું રોકાતો જ નથી. ઘણું ખેડાણ કર્યું છે. પોતાની વ્યક્તિઓ ખૂબ આનંદ આવ્યો.